જય માતાજી। આજે આપણે સાંભળીશું દશામાની એક કથા વાર્તા। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક નગર હતું, તેમાં એક રાજા રાજ્ય કરતા હતા। તેને બે રાણીઓ હતી। મોટી રાણીને કોઈ સંતાન હતું નહીં, નાની રાણીને એક પુત્ર હતો। તેથી રાજા નાની રાણી અને તેના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા। હવે મોટી રાણીને નાની રાણીની ઈર્ષા થવા લાગી, એટલે તેને વિચાર કર્યો કે હું આ રાજકુમારને મારી નાખું। હવે એક વખતની વાત છે, રાજકુમાર રમતો રમતો મોટી રાણીના કક્ષમાં આવી ગયો। આ જોઈને મોટી રાણીએ ઈર્ષાભાવે રાજકુમારના ગળામાં એક સાપ નાખી દીધો। હવે નાની રાણી તો માં દશામાનું વ્રત કરતી હતી। રાજકુમાર માતા દશામાનો જ આશીર્વાદ હતો। દશામાની કૃપાથી રાજકુમારના ગળામાંથી તે સાપ તેને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર જ ચાલ્યો ગયો। હવે બીજે દિવસે પણ મોટી રાણીએ રાજકુમારના પ્રાણ લેવા લાડુમાં ઝેર ભેળવીને રાજકુમારને ખાવા માટે આપ્યો। જેવો રાજકુમાર લાડુ ખાવા જાય, ત્યાં તો માં દીન દયાળી, માં ભગવતી, માં જગદંબા એવી દશા માતા એક દાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આવે છે અને રાજકુમારના હાથમાંથી તે લાડુને છીનવી લે છે। મોટી રાણીનો આ વાર પણ ખાલી ગયો। હવે તેને ચિંતા થવા લાગી કે હું કેવી રીતે રાજકુમારને મારું। ત્રીજે દિવસે ફરી રાજકુમાર રમતો રમતો મોટી રાણીના આંગણામાં આવ્યો, એટલે રાણીએ તેને તરત જ પકડી લીધો અને એક ઊંડા કૂવામાં નાખી દીધો। પરંતુ માં દશામાં તેના ભક્તોનો વાળ પણ વાકો થવા દેતી નથી। માં દશામાંએ રાજકુમારને કૂવામાં પડતા જ અધવચ્ચેથી પકડી લીધો અને આખા રાજમહેલમાં રાજકુમારને હવે બધા શોધે છે, પરંતુ રાજકુમાર ક્યાંય મળતો નથી। હવે રાજા અને નાની રાણી પુત્ર શોકમાં રડવા લાગ્યા। ત્યારે માં દશામાં એક ભિખારણનું રૂપ ધારણ કરી રાજકુમારને એક કપડામાં વીંટીને તેને તેડીને રાજમહેલના દરવાજે આવે છે અને ભિક્ષા માગે છે। ત્યારે સિપાઈઓ કહે છે કે અરે માળી, તને ભિક્ષાની પડી છે, અહીંયા તો રાજકુમાર ખોવાઈ ગયો છે। ત્યારે માં દશામાં કહે છે કે અરે ભાઈઓ, પુણ્યનો પ્રભાવ ઘણો જ વિચિત્ર હોય છે, જો મને ભિક્ષા મળી જાય તો સંભવ છે કે ખોવાયેલો રાજકુમાર પણ તમને મળી જાય। આ સાંભળીને સિપાઈઓએ દશામાને અંદર જવા દીધા। તેને અંદર જઈને રાજકુમારને નાની રાણીના આંગણામાં છોડી દીધો અને પાછા ચાલવા લાગ્યા। પરંતુ નાની રાણીએ તે ભિખારણના રૂપમાં આવેલા દશામાને જોઈ લીધા અને તેને કહ્યું કે ઊભા રહો, તમે કોણ છો? તમે 3 દિવસ સુધી મારા દીકરાને સંતાડીને કેમ રાખ્યો હતો? આવું તમે શા માટે કર્યું? ત્યારે માં દશામાં માં સાંઠળી પર સવાર થઈ નાની રાણીને હાજરા હજૂર સાક્ષાત દર્શન આપે છે અને કહે છે કે હું તારા પુત્રને ચોરવા વાળી નથી, હું તો તારી આરાધ્ય દેવી માં દશામાં છું। હું તને સાવચેત કરવા આવી છું કે મોટી રાણી તમારી ઈર્ષા કરે છે, તે જ તારા પુત્રના પ્રાણ લેવા માગે છે। આમ દશા માતાએ મોટી રાણીની બધી જ કરતૂત નાની રાણીને કહી સંભળાવી। આ સાંભળીને નાની રાણી માં દશામાં સામે બે હાથ જોડીને કહેવા લાગી કે હે માતા દશામાં, હે ભગવતી, જેવી કૃપા તમે મારા પર કરી અને અમે ધન્ય થઈ ગયા, તો હું ઈચ્છું છું કે તમે સદૈવ મારા આ રાજમહેલમાં બિરાજમાન થાઓ, જેથી હું તમારી રોજ સેવા પૂજા કરી શકું। ત્યારે માં દશામાં બોલ્યા કે હું કોઈના ઘેર ક્યાંય રહેતી નથી, જે કોઈ પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસથી મારું ધ્યાન અને સ્મરણ કરે છે હું તેના હૃદયમાં સદાય નિવાસ કરું છું। મેં તો સાક્ષાત દર્શન દીધા છે, એટલે તું બધી જ સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને વિધિવત તેનો આદર સત્કાર કરી ભોજન કરાવી નગરમાં ઢંઢેરો પીટાવજે કે બધા જ લોકો મારું વ્રત કરે। આટલું કહીને માં દશામાં અંતર ધ્યાન થઈ ગયા। તો હે દશામાં, તમે જેવી કૃપા નાની રાણી પર કરી તેવી જ કૃપા આ કથા વાંચનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌ પર કરજો। બોલો દશામાત કી જય।